દરેક પોડનો અલગ અલગ કલર જોઈને મોમાં પાણી આવી ગયું ને અને આ દરેક નેચરલ કલરના પડમાં બાળકોથી લઈ મોટાને ભાવતો અલગ અલગ મન ભાવતો સ્વાદ હાથમાં લેતા તો ભૂખો થઈ જઈને તેવી ફરસી અને એકદમ ક્રિસ્પી સાથે હેલ્ધી આ દિવાળીએ આવી નવી કલરફુલ સતપડી બનાવશો ને તો ઘરના શું મહેમાન તો કલર જોઈને સ્વાદ ચાખી અને પૂછશે કે આ કલરફુલ સતપડી તમે ક્યાં ફરસાણવાળાને ત્યાંથી લાવ્યા તો આ કલરફુલ સતપડી બનાવવા માટે પહેલાં મિક્સરના એક જાર લઈ તેમાં અડધો કપ મેથીની ભાજી અને અડધો કપ પાલક ઉમેરી દેવાની મેથી સ્વાદ માટે અને પાલક છે ને તે કલર માટે ઉમેરવાની સાથે અડધી ટીસ્પૂન ચોપ કરેલું આદુ અને 2-3 તીખા લીલા મરચાંના ટુકડા ઉમેરી બધું પલ્પ જેવું પીસાઈને એટલું જ પાણી ઉમેરવાનું હવે જારનું ઢાંકણ ઢાંકી અને બધું પીસી લેવાનું છે એ પછી અડધો કપ મેંદો લઈશું અહીં મેંદાના બદલે અડધો ઘઉંનો અને અડધો મેંદો લેવો હોય ને તો પણ ચાલે તેની અંદર 1/4 teaspoon મીઠું અને 1 teaspoon તેલ ઉમેરી દઈ સાથે મેથી પાલક આદુ મરચાંની બનાવેલી પેસ્ટ છે ને જે પલ્પ જેવી છે તે લોટમાં ઉમેરી દેવાની એ પછી લોટ બાંધવાની શરૂઆત કરવાની અહીં પાલકના લીધે આ લોટનો એકદમ સરસ નેચરલ ગ્રીન કલર આવશે વળી ઉમેરેલી મેથી અને આદુ મરચાંના સ્વાદના લીધે એકદમ સ્વાદિષ્ટ આ બનશે પણ હા ધ્યાન એ રાખવાનું કે બનાવેલી પેસ્ટ છે ને તે પલ્પ જેવી થીક રાખવાની જેથી થોડો કઠણ લોટ બંધાય અને તૈયાર થાય અહીં નેચરલ ગ્રીન કલર સાથે બંધાયેલો આ લોટ એકદમ સરસ ગ્રીન લાગી રહ્યો છે તો ઉપરથી સહેજ તેલ ઉમેરી આ લોટને એકદમ મસળી લઈશું જેથી કલર છે ને તે એકદમ બ્રાઇટ ઇન્હેન્સ થઈ જશે ગ્રીન લેયર માટે બંધાવેલો આ લોટને હવે એક ડીશમાં ઢાંકણ ઢાંકીને રાખી દઈએ જેથી તે સુકાઈ ના જાય ફરીથી મિક્સરના જારમાં 1 બીટના નાના સમારેલા ટુકડા ઉમેરી દઈ બીટ પીસાય અને પલ્પ બને ને એટલું જ પાણી ઉમેરવાનું છે જારનું ઢાંકણ ઢાંકી પીસી પેસ્ટ બનાવી લેવાની ફરીથી અડધો કપ મેંદો લઈશું અને તેની અંદર બાળકોને મનભાવતા ચીલી ફ્લેક્સ 1/2 teaspoon અને 1/2 teaspoon ઓરેગાનો ઉમેરશું સ્વાદ પ્રમાણે 1/4 teaspoon મીઠું ઉમેરી તેમાં 1 teaspoon તેલ ઉમેરી દેવાનું અને સાથે બનાવેલી બીટની પેસ્ટ છે ને તે આ લોટમાં ઉમેરી દઈશું અહીં પણ આ પેસ્ટ છે ને તેમાં આપણે ફક્ત પીસવા પૂરતું જ પાણી ઉમેરેલું છે જેથી આ બીટની પેસ્ટ ઉમેરતા જ એકદમ સરસ કઠણ લોટ બંધાય અને તૈયાર થશે વળી બીટનો નેચરલ કલર હોવાથી અને બાળકોના મન ભાવતા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો ટેસ્ટ હોવાથી આ લેયરનો સ્વાદ એકદમ મસ્ત બને છે અહીં બધું મિક્સ કરતા જુઓ બીટના કુદરતી ગુલાબી કલરનો એકદમ સરસ લોટ બંધાઈ તૈયાર થઈ ગયો છે તો તેમાં પણ ઉપરથી થોડું એવું તેલ ઉમેરી ફરી એકવાર મસળી લેવાનું અને એ પછી આ લોટને પણ ગ્રીન લોટ સાથે રાખી ઢાંકણ ઢાંકી દેવાનું હવે ત્રીજા કલરના લોટ માટે અડધો કપ મેંદો લઈ તેની અંદર 1/4 teaspoon હળદર પાવડર 1/2 teaspoon મીઠું 1/2 teaspoon શેકેલા જીરાનો પાવડર અને સાથે 1/4 teaspoon અજમો ઉમેરી અને 1 teaspoon તેલ ઉમેરી દેવાનું છે હવે 1/8 cup પાણી લઈ જોઈએ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને આ લોટ પણ કઠણ બાંધવાનો આ લોટનો કલર હળદરના કારણે ઓરિજિનલ યલો આવશે સાથે ઉમેરેલા જીરા પાવડર અને અજમાના કારણે આ ત્રીજા યલો કલરનો બનતું લેયર પણ એકદમ સ્વાદમાં અલગ અને સરસ બને છે બસ બધું મિક્સ કરી યલો કલરનો આ લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી અને મસળી લેવાનો છે અહીં જેમ અલગ અલગ કલરના લોટ બાંધ્યા ને તેમ જ સરપડી અલગ અલગ કલરની બનાવવા માટેની એક ખાસ રીત છે ત્રીજો લોટ પણ હવે બીજા બંને લોટ સાથે રાખી 10 મિનિટ માટે કૂણાવા દઈશું હવે એક સ્લરી બનાવવા માટે અહીં 1 cup ચોખાનો લોટ 1 બાઉલમાં લઈ લેવાનો તેમાં 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દેવાનું અને મિક્સ કરતા જઈને સ્લરી બનાવવાની છે અહીં પસંદગી હોય ને તો ઘીના બદલે તેલ પણ ઉમેરી શકાય પરંતુ ઘી ઉમેરવાથી બનતા સતપડીના પડ છે ને તે એકદમ ક્રિસ્પી અને ફરસા બને છે અહીં મિક્સ કરતા મીડિયમ થિકનેસની સ્લરી બની અને તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી બીજી સાઈડ 10 મિનિટ પછી કૂણવાયેલા લોટમાંથી સૌથી પહેલા આપણે ગુલાબી લોટ એટલે કે બીટવાળો લોટ છે ને તે હાથમાં લઈ એકદમ સરસ ગોળ વાળી લેવાનો છે અને આ ગુલાબી લોવાને પાટલી ઉપર તેલ લગાવી રાખી દઈશું અને વણવાની શરૂઆત કરશું આ લોટ કઠણ બંધાયેલો હોવાથી જો જરૂર પડે ને તો કોરો લોટ લેતો જવાનું અને ધીમે ધીમે કરી પાટલીથી સહેજ એવી નાની સાઈઝની એક સરખી થિકનેસની રોટલી બનાવી અને તૈયાર કરી લેવાની આવી રોટલી તૈયાર થઈ જઈને એટલે બનેલી ગુલાબી આ રોટલીને એક ડીશમાં અલગ કાઢી લેવાની છે હવે ફરીથી પાટલી ઉપર તેલ લગાવી અને ગ્રીન કલરનો જે લૂવો હતો ને જે પાલક અને મેથીના સ્વાદથી ભરપૂર છે
તેને લઈ અને પહેલી ગુલાબી રોટલી વણી હતી ને બિલકુલ એ સાઈઝની રોટલી વણવાની છે. અહીં ધીમે ધીમે કરતા આ ગ્રીન રોટલી પણ વણી અને તૈયાર થઈ ગઈ છે. તો તેને પણ હાથમાં લઈ એક બીજી ડીશમાં અલગથી રાખી દેવાની છે. હવે ત્રીજું યલો કલરનો લૂવો લઈ પાટલી પર રાખી આગળની ગુલાબી અને ગ્રીન રોટલી વણીને બસ એ સાઈઝની વણી લઈશું. બસ આ રીતે વણતા જઈ અને યલો કલરની એક સરખી થિકનેસની રોટલી વણાઈ ગઈ છે. તો તેને પણ અલગ ડીશમાં કાઢી લઈએ. હવે આ ત્રણ કલરની બનેલી એક સરખી વણેલી રોટલીમાંથી સૌથી પહેલાં પસંદ હોય ને તે કલર પહેલાં લેવાનો. અહીં પહેલાં આપણે ગુલાબી કલરની રોટલી લઈશું જેથી બહારનું લેયર છે ને તે ગુલાબી કલરનું થાય. ગુલાબી રોટલીને પાટલી પર એક સરખી ગોઠવી દેવાની. એ પછી બનાવેલી ચોખા અને ઘીની સ્લરી છે ને તે એકદમ સરસ રીતે આ રોટલી ઉપર સ્પ્રેડ કરી દેવાની છે જેથી આપણે જ્યારે સતપણીના લેયર બનાવીએ ને તે એકદમ સરસ છૂટા પડે. અહીં એક સરખી સ્લરી લગાવાઈ ગઈ છે તો હવે તેની ઉપર યલો કલરની રોટલી છે ને તે વ્યવસ્થિત ગોઠવી દેવાની. તેને હાથ વડે સહેજ એવી પ્રેસ કરી બંને પડની એક સરખી સાઈઝ મેન્ટેન કરી લેવાની છે. અને એ પછી આ યલો કલરના લેયર પર ઘી અને ચોખાની સ્લરી એકદમ વ્યવસ્થિત રીતે લગાવી દેવાની છે. હવે પછી બનાવેલી ગ્રીન રોટલી છે ને તેને પણ આ યલો કલરની રોટલી ઉપર એકદમ સરસ રીતે સેટ કરી દેવાની. સાથે સાથે પ્રેસ પણ કરી સાઈઝ પણ મેન્ટેન કરી લઈશું. અને એ પછી બાકી રહેલી ઘી અને ચોખાની સ્લરી છે ને તે ગ્રીન પડ ઉપર લગાવી લેવાની છે જેથી આપણે બનાવેલા આ બધા લેયર છે ને તે તળ્યા પછી એકદમ સરસ છૂટા બને. ગ્રીન રોટલી ઉપર સ્લરી લગાવાઈ જાય ને એટલે હાથ વડે જ આ રીતે પ્રેસ કરી ત્રણેય પડને એક સરખી સાઈઝના કરી લેવાના છે. અને એ પછી આ ત્રણેય પડને પાટલીમાંથી એક સાઈડથી ઉચકાવવાના અને એકદમ ફિટ ટાઈટ રોલ વાળવાની શરૂઆત કરવાની છે. અંદર જરા પણ જગા ના રહે. ધીમે ધીમે કરતા આવો ટાઈટ રોલ વળી અને તૈયાર થઈ જશે. છેલ્લે રહેલો આ પડનો એન્ડ છે ને ત્યાં થોડું એવું પાણી લઈ અને લગાવી લેવાનું કારણ કે હવે આપણે આ રોલને ચીપકાવવાનો છે. જો આ બરાબર નહીં ચીપકે ને તો તળવા સમયે રોલ છે ને તે ખુલી જશે. તો આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈ અને રોલને ગોળ ગોળ વાળી લેવાનો. ધીમે ધીમે હળવે હાથે પ્રેસ કરતા જઈ રોલને ગોળ ગોળ વાળતા જઈને થોડો એવો લાંબો કરશું જેથી કિનારીનો ભાગ છે ને તે એકદમ સરસ ચીપકી પણ જશે. રોલ થોડો લાંબો થઈ જશે ને તો ઇવનલી લુવા પડશે. અહીં આ રીતે થોડો લાંબો રોલ બની અને તૈયાર થઈ ગયો છે એટલે લુવા બનાવવા માટે એકદમ ધારદાર ચપ્પુ લેવાનું અને એ પછી લગભગ અડધા અડધા ઇંચના અંતરે આ રોલમાંથી ચપ્પુ વડે કટ પાડવાની શરૂઆત કરવાની. લુવા પાડતા જુઓ ઉપરના ગુલાબી, અંદરના યલો અને તેની અંદર ગ્રીન સાથે એકદમ મસ્ત મજાના આ લુવા બની અને તૈયાર થશે. અહીં ધીમે ધીમે કરી જોઈ શકાય છે કે એકદમ કલરફુલ લુવા બની અને તૈયાર થયા ને. અહીં ધીમે ધીમે લેયર છૂટા ના પડે ને એ રીતે બધા લુવાને પણ અલગ કરી લેવાના. એક એક લુવાને આ રીતે હાથમાં લઈ કિનારીએથી સેટ કરવાના જેથી તળિયા સમયે કિનારી છૂટી ના પડતી જાય. બે હાથની મદદથી ધીમે ધીમે લુવાને પ્રેસ પણ કરતા જવાના. જોતા જ બિલકુલ કલરફુલ ભાખરવડી લાગે છે ને, પણ આજે તો આપણે સટપડી બનાવવાના છીએ. હવે એક લુવાને આ રીતે સેટ કરી પાટલી ઉપર લઈ લઈશું અને ધીરે ધીરે હળવે હાથે વણવાની શરૂઆત કરવાની કારણ કે અંદર આપણે ચોખાનો લોટ અને ઘીની સ્લરી લગાડેલી છે ને એટલે વણતા સમયે પણ અંદરથી પડ છૂટા પડવા લાગશે. અહીં જરૂર પડે ને તો કોરો લોટનો ઉપયોગ કરવાનો. બસ આ રીતે મીડિયમ સાઈઝની થિકનેસની આપણે નોર્મલ સતપડી વણી અને એ જ સાઈઝની આ સતપડી વણી અને તૈયાર કરવાની છે. આ રીતે બરોબર પ્રેસ કરતા જઈ વણાયેલી આ સતપડીને હવે એક ડીશમાં રાખતા જવાના. લગભગ 8-10 નંગ સતપડી વણી અને તૈયાર કરી લીધી છે. બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું. હવે આ ગરમ થયેલા તેલની અંદર અત્યારે સમાઈને એટલી સતપડી એક પછી એક ધ્યાન રાખી અને ઉમેરવાની છે. અને આ તેલ એટલું જ ગરમ હોવું જોઈએ કે આપણે કલરફુલ સતપડી તેલમાં ઉમેરીએ ને તો તે તુરંત જ ઉપર ના આવે. અહીં મેં 4 સતપડી તેલમાં ઉમેરી દીધી. લગભગ 1/2 મિનિટ જેવો સમય થયો ને એ પછી અહીં જુઓ ધીમે ધીમે કરી અને તેલમાં કલરફુલ સતપડી ઉપર આવવા લાગી છે. બસ તેલમાં ઉપર આવી અને આ સતપડી ઉપર એક લેયર બંધાઈ જાય ને એ પછી વધારે 1/2 મિનિટ રાહ જોઈ અને થોડી તળાયેલી સતપડીને એક પછી એક સાઈડ ચેન્જ કરવાની છે કારણ કે એક સાથે આપણે તેની સાઈડ ચેન્જ કરશું ને તો બધાના લેયર અલગ થવા લાગશે. બસ સાઈડ ચેન્જ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખવાની કારણ કે આ સતપડીને તળાતા ખૂબ જ સમય લાગે છે.
બસ સાઈડ ચેન્જ કરતા જવાના અને તરતું જવાનું. એ દરમિયાન અહીં બાકી રહેલી સટપડી પણ હું વણી અને તૈયાર કરતી જઈશ, જેથી બંને કામ સાથે થતા જાય. ધીમે ધીમે કરી અને તળાતા અહીં જુઓ, લગભગ 7-8 મિનિટ જેવો સમય થયો છે અને એકદમ ક્રિસ્પી આ સટપડી તળાઈ ગઈ છે. ધીમા ગેસે આ સટપડી તળીને એટલે તેનો નેચરલ ઓરિજિનલ કલર પણ એવો સરસ જળવાઈ રહ્યો છે. તો તૈયાર થયેલી કલરફુલ સટપડીને હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાની છે અને એકદમ કોરી થઈ જઈને એ પછી એક ડીશમાં ઉમેરી દેવાની. થોડો એવો આ સટપડીનો કલર તળાયા પછી બ્રાઇટમાંથી ડલ લાગશે, કારણ કે અહીં આપણે નેચરલ કલરનો જ ઉપયોગ કર્યો છે, કોઈ આર્ટિફિશિયલ કલરનો યુઝ નથી કર્યો. ફરી આ જ રીતે ધીમા ગેસે ગરમ થતા તેલની અંદર બાકી રહેલી સટપડી પણ ઉમેરી અને તળી લેવાની છે. અહીં ધીમે ધીમે કરતા જુઓ, બધી સટપડી તળી અને તૈયાર થઈ ગઈ છે. એકદમ કલરફુલ અને દરેક લેયરમાં અલગ અલગ સ્વાદ સાથે બનતી આ સટપડી જ્યારે તમે હાથમાં લઈ અને પ્રેસ કરશો ને તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ફરસી. વળી બનાવી અને 10-12 દિવસ સુધી સાચવી શકાય. તો આ દિવાળીના નાસ્તામાં આ કલરફુલ સટપડી જરૂરથી બનાવજો. બાળકોથી લઈ મોટા સુધી અને ઘરે આવ્યા મહેમાન છે ને તેને પણ આ કલરફુલ સટપડીનો સ્વાદ એટલો ભાવશે ને કે ના પૂછો વાત. તો આ દિવાળીના નાસ્તામાં આ વખતે નવી કલરફુલ સટપડીની આ રેસીપી જરૂરથી બનાવજો અને પછી કહેજો કે રેસીપી તમને કેવી લાગી. જો આ રેસીપી ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અને અગણિત રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી એક દિવાળીની રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.